નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાલા રચનામાસદેવ ની યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 નો વિષય આસપાસ, જેમાં આપણે પાઠ 20 મો પાઠ નું નામ છે ખોરાક અને મજા. આ પાઠ છે આપણે અનતિલા લેક્ચરમાં સમજી ગયા છે બરાબર. ખોરાક અને મજા, ખોરાક ની મજા. આમાં આપણે મનપ્રીત ને એ બધાની વાત કરી. એ લોકો બધા ગુરુ પાઠશાળામાં આપણે કેટલા જે છાત્રાલય હોય છે, હોસ્ટેલમાં રહે છે, ત્યાં ભણવા જાય છે, ત્યાં કેવું એ લોકો અનુભવ કરે છે એ બધું આપણે આ પાઠમાં જોઈ લીધું છે. ત્યારે મનપ્રીત અને એ લોકો એકબીજાને મળે છે ત્યાર બધી ચર્ચા કરે છે કે તમે લોકો છાત્રાલયમાં રહ્યો છો તો તમને શું ત્યાં મજા આવે છે, તમે ત્યાં કેવી તકલીફ અનુભવો છો, ત્યાં શું તમારો અનુભવ કેવા છે, એ બધા એ લોકો એકબીજાને વાત કરે છે. ત્યાર પછી એ લોકો ગુરુદ્વારામાં જાય છે, ત્યાં ગુરુદ્વારામાં જઈને જોવે છે કે બધા એક સાથે ભેગા મળી અને ત્યાં એ લોકો પ્રસાદ એટલે કે ત્યાં અનુક્ષેત્ર હોય છે ગુરુદ્વારામાં, તો ત્યાં અનુક્ષેત્રમાં બધા કેવા એ લોકો એક સાથે મળી અને કાર્ય કરતા હોય છે. તો આ બધું જોઈને મનપ્રીત ને એ બધાને નવાઈ લાગે છે અને એ પણ એ કાર્ય કરવામાં પોતે સાથે જોડાઈ જાય છે અને બધા સાથે જમે છે અને સાથે જમવાની મજા અને આનંદ કેવો છે અને ઘરનું ભોજન નો આનંદ કેવો છે એ બધું આપણે આ પાઠ સમજ્યા ત્યારે આપણે જોઈ ગયા છે. તો હવે આજે આપણે આ પાઠ ની ખાલી જગ્યા અને જોડકા જોઈશું અને ત્યાર પછી ના લેક્ચર માં પ્રશ્ન જવાબ જોશું. તો હવે અહીંયા સુધી તમારા પાઠ શું છે એ કમ્પ્લીટ હોવી જોઈએ અને આજથી નવો પાઠ 20 નો છે ખોરાક અને મજા એ આપણે લખવાનું ચાલુ કરવાનું છે બરાબર. તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યા જોઈએ, તેમાં પહેલી ખાલી જગ્યા છે દિવ્યા અને સ્વસ્તિક. આવ્યા ત્યારે ખાલી જગ્યાએ દરવાજો ખોલ્યો. દિવ્યા અને સ્વસ્તિક આવ્યા ત્યારે દરવાજો કોને ખોલ્યો હતો, કોના ઘરે આવ્યા હતા, તો કે મનસિતના ઘરે. દરવાજો કોને ખોલ્યો, તો કે મનપ્રીતે. કોને દરવાજો ખોલ્યો, તો કે મનપ્રીતે. ત્યાર પછી છે બીજી ખાલી જગ્યા, કે ખાલી જગ્યામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું બરાબર. બરાબર, તો જોડકામાં આપણે સૌથી પહેલું છે અરદાસ. તો અરદાસ કોને કહેવામાં
હવે આપણે યાત્રાધામ એટલે કે આપણે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે વીરપુર ને ત્યાં બધે જાય છે ઘણી જગ્યાએ કે લગભગ બધી જગ્યાએ અન્ન ક્ષેત્ર છે એ ચાલુ થઈ ગયા છે તો યાત્રાધામમાં ભોજનની વ્યવસ્થા હોય એને શું કહેવાય છે તો કે અન્ન ક્ષેત્ર બરાબર એટલે ચોથામાં શું આવશે બ અન્ન ક્ષેત્ર બરાબર હવે આમાં જે આ ગુરુદ્વારા છે એ વધારાનું છે એ તમારે એમ નામ રાખવાનું છે એટલે પહેલા સામે ઈ બીજા સામે ડ ત્રીજા સામે અ અને ચોથા સામે બ ચોથામાં કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી એક પ્રશ્ન છે કે કઢા પ્રસાદ બનાવવાની રીતનું વર્ણન કરો બરાબર કઢા પ્રસાદ એટલે કે શીરો તો એ કઈ રીતે બનાવવાનું છે તો એનું આપણે લખવાનું છે તો કે સૌ પ્રથમ તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે તો આ વસ્તુ છે એ તમે તમારા મમ્મી અથવા તો તમારા દાદી કે કોઈ પણ ને પૂછીને પણ લખી શકો છો તો એ લોકોને કદાચ કઢા પ્રસાદ ન ખબર પડે તો તમે એને શીરો પણ કહી શકો છો બરાબર એટલે એમાં શીરો બનાવતી વખતે સૌ પહેલા શું કરવાનું તો કે સૌ પ્રથમ તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ મોટી કડાઈમાં ઘીમાં ઘઉંના લોટ શેકવામાં આવે છે પછી એક કડાઈ લેવાની છે ને એમાં ઘી લઈ અને એમાં ઘઉંનો લોટ શેકવાનો હોય છે તો આપણે ઘઉંનો લોટ નો શીરો પણ બનાવીએ છીએ અને આપણે રવાનો પણ શીરો બનાવીએ છીએ તો જો આપણે રવાનો શીરો બનાવવો હોય તો એમાં ઘીમાં રવો શેકવાનો અને ઘઉંના લોટ નો શીરો બનાવવો હોય તો ઘઉંનો લોટ શેકવાનો બરાબર એટલે આપણે આમાં કઢા પ્રસાદ બનાવવાનું છે એટલે આપણે આમાં ઘઉંના લોટ ને બરાબર શેકવાનો છે બરાબર આ લોટ બરાબર શેકીને તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે છે જે આપણે પહેલા ગરમ કરેલું પાણી તૈયાર કર્યું છે એ આપણે લોટ બરાબર શેકાઈ જાય એટલે એ પાણી છે એ નાખી દેવાનું છે આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે ત્યારબાદ તેમાં ખાંડ નાખી અને હલાવી અને શીરો બનાવી તૈયાર કરાય છે બરાબર પાણી નાખી અને એનું મિશ્રણ બરાબર હલાવી અને ત્યાર પછી એમાં ખાંડ નાખીને બરાબર હલાવી દેવાનો એટલે આપણો શીરો છે એટલે કે કઢા પ્રસાદ છે એ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા સુધી તમે પાઠ્યપુસ્તકમાં લખી લેજો અને આજના હોમવર્કમાં તમારે આ ખાલી જગ્યાને છોડતા છે તમારે બે વાર